સાબરકાંઠા જિલ્લામાં યોજાનાર 260 પંચાયતોની ચૂંટણી પૈકી 25 ગ્રામ પંચાયતો સમરસ બની છે. સાબરકાંઠા જિલ્લામાં 260 પંચાયતોમાંથી 25 ગ્રામ પંચાયતો સમરસ બની છે. સૌથી વધુ ઈડર તાલુકામાં 12 ગ્રામ પંચાયત સમરસ બની છે. હિંમતનગર તાલુકામાં 4, વડાલી તાલુકામાં 2, ખેડબ્રહ્મા તાલુકામાં 1, પ્રાંતિક તાલુકામાં 3, તલોદ તાલુકામાં 3 ગ્રામ પંચાયત સમરસ બની છે. 32 સરપંચ અને 1180 સભ્ય બિનહરીફ જાહેર થયા છે. સરપંચ પદની 233 બેઠક માટે 873 ઉમેદવાર અને વોર્ડ સદસ્યની 1130 બેઠક માટે 2298 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. છેલ્લા દિવસે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચાતા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે. સરપંચના 361 અને વોર્ડ સદસ્યના 493 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના બેના રોડ પર સોરઠિયા સાયકલ પરિવારના યુવાને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પ્રખ્યાત સોરઠિયા સાયકલ પરિવારનો યુવાન વહેલી સવારે બેના રોડ પર રનિંગ કરવા ગયો હતો, જ્યાં કોઈ અગમ્ય કારણોસર યુવાને આપઘાત કર્યો છે. એ ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. અમદાવાદમાં વિશ્વ ઉમિયા ધામ ખાતે તારીખ 23 ડિસેમ્બરના રોજ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના સંતો હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ સાથે શંખનાદ કરશે. હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે ભારતમાં રાજસત્તાની સાથે સાથે ધર્મસત્તા હોવી જોઈએના વિષય પર જિલ્લાના સંતો એક મંચ પર એકઠા થયા હતા. તો જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે ઉપસ્થિત રહીને આગામી તારીખ 23 ડિસેમ્બરે અમદાવાદના વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનાર ધર્મસત્તાના મહાકુંભમાં મોટી સંખ્યામાં ભાગીદાર બનવા જિલ્લાવાસીઓને આહવાન કરવામાં આવ્યું હતું. જિલ્લાના 15 જેટલા મહંતો, સંતો અને મહામંડલેશ્વરીને આમંત્રિત કરીને રાજસત્તા સાથે ધર્મસત્તાનું વર્ચસ્વ સ્થાપિત થાય તે માટે થઈ રહેલા જિલ્લા સ્થળે આયોજન ધાર્મિક કાર્યક્રમનું કરવામાં આવ્યું છે. તારીખ 21 નવેમ્બરથી શરૂ કરેલ આ અભિયાન તારીખ 21 ડિસેમ્બરે પૂર્ણ થશે. આદિ અનાદિ કાળથી ભારતમાં રાજસત્તા સાથે ધર્મસત્તા ચાલતી આવી છે. છેલ્લા કેટલાક સમયથી 1947 પછી આ દેશમાં રાજસત્તા છે, પરંતુ હિન્દુઓની ધર્મસત્તાનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. આ દેશમાં જે પણ સમસ્યાઓ છે, રાષ્ટ્રની, સમાજની, ધર્મની, સભ્યતાની, સંસ્કૃતિની, એ સમસ્યાઓના મૂળમાં આ એક જ વસ્તુ પડેલી છે કે રાજસત્તા સાથે ધર્મસત્તા નથી. તો ગુજરાત રાજ્યમાં છેલ્લા એક વર્ષથી આંદોલન ચાલે છે. ગુજરાતના પૂજ્યપાદ સંત મહાત્માઓએ નક્કી કર્યું છે કે હવે પહેલાં ગુજરાતમાં અને પછી ભારતમાં આ દેશની અંદર રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત થવી જોઈએ. તો આ ભગીરથ કામ પૂરું થાય એટલા માટે આવતી તારીખ 23/12/2021 રોજ અમદાવાદ રિંગ રોડ ઉપર એસજી હાઈવે વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ વિશ્વ ઉમિયા ધામ ઉપર હિન્દુ ધર્મસત્તા મહાકુંભના મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે. એ કાર્યક્રમમાં, આ મહાકુંભમાં ગુજરાતમાંથી 10-15 હજાર સંત મહાત્માઓ ઉપસ્થિત રહેશે અને ગુજરાતમાંથી 10-15 લાખ હિન્દુઓ ત્યાં આગળ ઉપસ્થિત થશે અને ઉપસ્થિત થઈ અને ઘોષણા કરશે કે આ દેશમાં ધર્મસત્તા સાથે, રાજસત્તા સાથે ધર્મસત્તા પ્રસ્થાપિત થવી જોઈએ. જેવી રીતે પક્ષી એક પાંખથી ઉડી શકે નહીં, એને બે પાંખો જોઈએ. ભારત દેશને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામના અને ગુજરાતના પૂર્વ આઈપીએસ ડીજી બંજારાએ બીડું ઝડપ્યું છે. જોકે દરેક જિલ્લે જઈને સંતોની ધર્મસત્તા અને ગુરુવંદના હેઠળ સભાનું આયોજન કરી આખા ગુજરાતના સંતોને એક મંચ પર લાવવા માટે પ્રયત્નો હાથ ધર્યા છે.
જેને લઈને હિંમતનગર યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં મહામંડલેશ્વર શાંતિગીરી મહારાજ તેમજ અન્ય જાણીતા સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 23 ડિસેમ્બરે યોજાનાર હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટેના સંમેલનમાં સૌને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રવંદના મંચ અને ગુરુ વંદના મંચના તમામે તમામ કાર્યકર્તાઓ અને સાધુ સંતો ત્યાં ઉપસ્થિત રહેવાના છે. એમાં માન્ય શ્રી બીજી વણજારા સાહેબના મૂળ વતન એટલે કે સાબરકાંઠાથી લાખોની સંખ્યામાં હરિભક્તો અને હજારોની સંખ્યામાં સાધુ સંતો જોડાશે. બીજી એક વાત એવી હતી કે આપણો જે સનાતન હિન્દુ ધર્મ છે અથવા તો આ હિન્દુ રાષ્ટ્ર જે છે એ બહુસંખ્યક છે, પણ આપણે બહુસંખ્યકમાં કોઈ પણ લાભ મળતો નથી. આપણે ચાર ધામની યાત્રા કરવી હોય તો એમાં કોઈ સરકારી યોજના નથી, પણ મુસ્લિમોને જો હજ પડવા જવું હોય તો એમાં એને સબસિડી મળવા પાત્ર હોય છે. મંદિરોની અંદર પણ સરકારનો હસ્તક્ષેપ હોય છે, જ્યારે કોઈ મદ્રેસા કે મસ્જિદમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. તો એ કાર્યક્રમના અનુસંધાને અને સમગ્ર હિન્દુસ્તાનને હિન્દુ રાષ્ટ્રની જાહેરાત કરવા માટે ગુરુવંદના મંચ તારીખ 23/12/2021ના દિવસે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલની પાસેથી સમગ્ર ગુજરાતની જનતા તથા સમગ્ર સાધુ સંત શંખનાથ સાથે આ રજૂઆત કરવા જઈ રહ્યો છે. આ હિન્દુ ધર્મ સત્તા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આશરે 15 લાખથી વધુ હિન્દુઓ ભેગા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. તેમજ 10-15 હજાર જેટલા સાધુ સંતો એક મંચ પર હશે અને પહેલા ગુજરાત ત્યારબાદ ભારતભરમાં રાજ્ય સત્તા સાથે ધર્મ સંસ્થાનું સામ્રાજ્ય સ્થાપ્ય દેશ હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય તેમજ હિન્દુઓના ધાર્મિક હકોનું સંરક્ષણ થાય તેને વધારે પ્રચંડ વેગ મળે તે હેતુથી સરકાર સામે તેમની માંગણી રજૂ કરવાના છે. સુરેશ તોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં આવેલ નાગરિક બેંક દ્વારા અકસ્માત મૃત્યુ વીમા પેટે ₹2 લાખની સહાય આપવામાં આવી છે. હિંમતનગર નાગરિક બેંક દ્વારા અકસ્માત વીમા યોજના હેઠળ દરેક સભાસદોનો ₹2 લાખનો વીમો લેવામાં આવે છે, જેનું પ્રીમિયમ બેંક દ્વારા ભરવામાં આવે છે. તે અન્વયે બેંકના સભાસદ બદ્રી પ્રસાદ રામલાલ સથવારાનું મૃત્યુ થતા તેમના વારસદાર પત્ની કોકિલાબેન બદ્રી પ્રસાદ સથવારાને ₹2 લાખનો ચેક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર દ્વારા આપવામાં આવ્યો હતો. સાથે બેંકના ડિરેક્ટર પ્રવીણભાઈ પ્રજાપતિ, મેનેજર મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. મૃતક સભાસદના પરિવારના સભ્યોએ બેંકનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ અગાઉ આપણી હિંમતનગર નાગરિક સહકારી બેંકે તારીખ 5/11/2021થી ફિક્સ ડિપોઝિટના વ્યાજદરમાં વધારો કર્યો હતો, જેનો સિનિયર સિટીઝન અને રેગ્યુલર થાપણદારોએ આનંદ વ્યક્ત કરી પૂરો પ્રતિસાદ આપી રહ્યા છે. લોન અને ધિરાણમાં સ્પર્ધાત્મક વ્યાજદરોમાં બેંક ધિરાણ આપી રહી છે. સાબરકાંઠા જિલ્લાની ઊંચી શાખ અને નક્કર સદ્ધરતા ધરાવતી આપણી બેંક પ્રગતિના શિખર સર કરી રહી છે. બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, મેનેજિંગ ડિરેક્ટર દિગ્વિજયસિંહ ચાવડા તથા સમગ્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જેવા કે નલિનકુમાર, મોહનભાઈ પટેલ, દિનેશકુમાર ચંદુલાલ મહેતા, દિલીપકુમાર જયંતિલાલ શાહ, નલિનકુમાર રમણભાઈ પટેલ, પ્રવીણકુમાર અંબાલાલ પ્રજાપતિ, કલ્પનાબેન દેવેશભાઈ પટેલ, કપિલાબેન ભરતભાઈ પટેલ, શશિકાંતભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા પ્રોફેશનલ ડિરેક્ટર સીએ પાર્થ પંકજભાઈ પટેલ, નયનકુમાર ઈશ્વરભાઈ પટેલ સુચારુ સંચાલન એક ટીમ બનીને કરી રહ્યા છે. બેંકના મેનેજર મુકેશભાઈ પટેલ, એકાઉન્ટન્ટ બેન્કિંગ અને લોન, સમગ્ર બ્રાન્ચ મેનેજર્સ તથા રિકવરી અને કોમ્પ્યુટર વિભાગ સહિત સમગ્ર કર્મચારીઓની ગ્રાહક સેવાએ એક વિશિષ્ટ છાપ ઊભી કરી છે. તો આવો આપણા સમગ્ર બેન્કિંગ વ્યવહારો આપણી હિંમતનગર નાગરિક બેંક દ્વારા જ કરીએ. બિંદેશ માંડલિયા સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર.